So employer's obligation under payment of wages and other laws during COVID-19 crisis. એટલે એક તો લોકડાઉન દરમિયાન જેટલા યુનિટ્સ બંધ હતા અથવા જેટલા દિવસ બંધ હતા એ દરમિયાનનું એમ્પ્લોઈઝને પેરોલ એટલે સેલરી વેજીસ ચૂકવવાની શું ઓબ્લિગેશન્સ છે અને ત્યાર પછી પણ આપણે જાણીએ છીએ કે જ્યાં ઓલરેડી અમુક અંશે આપણા યુનિટ્સ ફંક્શનલ થઈ ચૂક્યા હોય ધીરે ધીરે લોકડાઉન ઉઠી રહ્યો છે પરંતુ એની અંદર બી પાર્શિયલ અને ઘણા બધા રેસ્ટ્રિક્શન્સ છે જેના કારણે ફૂલ્લી આપણે ઓપરેશનલ થવામાં તો હજુ કદાચ ઘણો વખત લાગી શકે કોઈ કંપની એવી હશે જેમાં ડિમાન્ડ છે પણ વર્કરની શોર્ટેજ છે અને વાઇસા વર્સા તો આવા બધા સંજોગોમાં લેબર લો શું કહે છે અને કેવી રીતે આપણે એ કાયદામાં રહીને જેમ વત્સલભાઈએ કીધું આપણે કોઈ ચોરી કરવાની તો ભાવના હોતી નથી પણ રાઈટ રીતે આપણે સમજી અને એના ઉપરથી કેવી રીતે આપણે પગલાં લઈ શકીએ જેથી કરીને આપણા બિઝનેસને રાઈટ રીતે આવા ટાઈમમાં નેવિગેટ કરાવડાવી શકીએ તો એ બધી વસ્તુ ઉપર આપણે વાત કરશું તો આપણે જેમ જાણીએ છીએ માર્ચ 11th ના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પહેલા તો આ COVID-19 ને એક પેન્ડેમિકની રીતે જાહેર કર્યો અને ત્યાં સુધી એટલે ફેબ્રુઆરી સુધી ઓલરેડી ચાઇના અને બીજી બધી જગ્યાએ એ બાબતે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી પણ આપણે ઇન્ડિયામાં એની ઇમ્પેક્ટ માર્ચ જ્યારે WHO એ એકવાર એનાઉન્સ કર્યું ત્યાર પછી ક્વિક સક્સેશનમાં બહુ બધી બનાવો બનવા માંડ્યા બહુ બધી ઘટના થવા લાગી જેના ભાગરૂપે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે 24 માર્ચના દિવસે લોકડાઉન જાહેર કર્યું એટલે ઇન્ડિયામાં 21 દિવસનું પહેલા લોકડાઉન જાહેર થયું 25 માર્ચથી લઈને 14 એપ્રિલ સુધીનું અને એ જે લોકડાઉન જાહેર થયું એ આપણે જાણીએ છીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કરીને એક કાયદો છે 2005માં બન્યો હતો એને અંતર્ગત એ લોકડાઉન જાહેર થયું હતું આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છોડીને બીજો બી એક કાયદો છે એપેડેમિક ડિઝીઝીસ એક્ટ 1897 જેના અંતર્ગત પણ સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટને ઘણા બધા પાવર આપવામાં આવ્યા છે કે આ રીતનું લોકડાઉન એનાઉન્સ કરી શકે પણ આવું ભૂતકાળમાં બહુ એકાદ બે વાર જ બન્યું છે ને એ બી ઘણા બધા વર્ષો પહેલા એવી સ્થિતિ બની છે કે આ કાયદાનો યુઝ કરવો પડ્યો હતો ત્યાર પછી ગવર્મેન્ટે આ લોકડાઉન જાહેર કર્યા પછી બહુ બધી ગાઈડલાઇન્સ તબક્કાવાર જાહેર કરી છે ઇસ્યુ કરી છે અને એની અંદર વખતો વખત છૂટછાટ બી આપવામાં આવી છે એટલે ઘણી બધી કંપની ખાસ કરીને જે એસેન્શિયલ કોમોડિટીઝમાં હોય અને આપણામાંની ઘણી બધી કંપની જે ક્યાંય બી ફાર્મા કે એવામાં ઇનપુટ પ્રોવાઈડ કરતી હોય સપ્લાઈઝ કરતી હોય એમને કદાચ અમુક એક્ઝેમ્પશન્સ મળ્યા હોય અને પાર્શિયલી ઓપરેશનલ બી હોઈ શકતી હતી આજે લોકડાઉનનો આખો સિનેરિયો એટલું બધું અભૂતપૂર્વ છે કે ભૂતકાળમાં કોઈ દિવસ આ સ્કેલનું ડિસ્ટ્રપ્શન દુનિયામાં આવ્યું નથી એક સાથે આખી દુનિયાની ઓલમોસ્ટ 70% પોપ્યુલેશન એક ટાઈમે લોકડાઉનમાં હતી અને એ ડિસ્ટ્રપ્શનના કારણે બી પ્રોડક્ટિવિટીથી લઈને એમ્પ્લોય પેમેન્ટ રિલેટેડના ઘણા બધા ઇસ્યુઝની વાત બહાર આવી રહી છે તો આને રિલેટેડના લીગલ શું ઇમ્પ્લિકેશન્સ છે અને મોરલ શું વસ્તુ છે એટલે ઘણી બધી વસ્તુ એ થીન લાઈન છે જે ગવર્મેન્ટ ખુદ બી અમુક અંશે અનક્લિયર છે અને કોન્સ્ટન્ટ એ બેની વચ્ચે એ ડિવિએટ થાય છે આપણે જોઈશું કે કેવી રીતે એ પોઈન્ટ છે એટલે જ્યારે જે એ ઓર્ડર્સ કરે છે ને અમુક ઓર્ડરમાં જે વસ્તુઓની જાહેરાત થાય છે એ એડવાઇઝ એટલે કે વોલેન્ટરી નેચરની છે કે મેન્ડેટરી છે એ ડિફરન્શિએટ કરવી ઇમ્પોર્ટન્ટ છે તો પહેલા તો આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની વાત કરી એની અંદર આ સેક્શન 72 કરીને છે 2005માં બનેલો લો છે જેના અંતર્ગત ગવર્મેન્ટને સ્વીપિંગ પાવર આપવામાં આવ્યા છે કે આવી કોઈ પરિસ્થિતિ થાય જે હમણાં છે એવા કેસમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારે એવું ડિસિઝન લઈ શકે છે અને ફરી કોઈકના બેકગ્રાઉન્ડ નોઇઝ છે હું ફરીથી મ્યુટ કરી દઉં બધાને અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત એક નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી છે જે પ્રાઇમ મિનિસ્ટર ખુદ એને હેડ કરે છે અને આ લો દ્વારા આવું કોઈ ડિઝાસ્ટર થાય તો એને પ્રિવેન્ટ કરવું એને મિટિગેટ કરવું અથવા એને પહોંચી વળવા માટે જે કેપેસિટી બિલ્ડિંગનું કામ કરવું પડે આવી તમામ વસ્તુ કરવા માટેની યોજના કરી શકાય એના અધિકાર આની અંદર આપવામાં આવ્યા છે અને એના અંતર્ગત જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે એ વખતો વખત ઓર્ડર પાસ કરી રહી છે આમાં એક વસ્તુ નોંધપાત્ર એ છે કે ડાયરેક્ટલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં ક્યાંય એવું કહેવામાં નથી આવ્યું કે ગવર્મેન્ટને એવી પાવર આપવામાં નથી આવ્યા કે પ્રાઇવેટ એમ્પ્લોયરને પોતાના એમ્પ્લોઈઝને કામ ના કર્યું હોય ઓછું વધતું કર્યું હોય તો બી ફૂલ સેલરી કે વેજીસ આપવા જોઈએ એવી કોઈ સત્તા ડાયરેક્ટલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં આપવામાં આવી નથી એ નોંધ લેવાની જરૂર છે
तो आ जे ऑर्डर्स छे एमांथी 29th मार्च नो एक ऑर्डर छे जे सौथी चर्चास्पद छे जे आखा कन्फ्यूजन नो कारण छे अने एनु आ जे एक पॉइंट नंबर 3 छे जे हुं अक्षर अक्षर पहला तो वांचू छु ऑल द एम्प्लॉयर्स बी इट इन द इंडस्ट्री ओर इन द शॉप्स एंड कॉमर्शियल एस्टेब्लिशमेंट्स शेल मेक पेमेंट ऑफ वेजिस ऑफ देयर वर्कर्स एट देयर वर्क प्लेसेस ऑन ड्यू डेट्स विदाउट एनी डिडक्शन for the period their establishments are under closure due to the lockdown. Basically, ये एवं कहवा मांगे छे के कोई पण commercial establishment होय के factory होय, एमने आ lockdown ना period माटे पण पोताना workers ने पूरे पूरो remuneration चुकवु जोईए. आने लईने बधो ज जे कहवाय के गड़बड़ उभी थई छे. परंतु आ ऑर्डर जेना भी हाथ में होय तमारामांथी कोई के वांचियो होय तो एमां भी अगेन ए नोट करवा जेवु छे के આ ઓર્ડર નો આ એક પોઈન્ટ છે એ સિવાય ચાર પાંચ બીજી વસ્તુ લખી છે એ બધી જ વસ્તુ ફક્ત ને ફક્ત માઇગ્રન્ટ વર્કર માટે લખી છે ઓર્ડર ઇટસેલ્ફ જે સ્ટાર્ટ થાય છે એનો એક પેરેગ્રાફ મેં અહીંયા લખ્યો છે ને એ બી હું વાંચીશ વેરેસ ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન એન્ડ ફોર ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ લોકડાઉન મેઝર્સ એન્ડ ટુ મિટિગેટ ધ ઇકોનોમિક હાર્ડશિપ્સ ઓફ માઇગ્રન્ટ વર્કર્સ ઇન એક્સરસાઇઝ ઓફ ધ પાવર્સ અંડર સેક્શન 10(2)(1) to take the following additional measures m karine aa order ni shuruaat thai che ane where has karine bija 3 fakra che e badha j paragraph ma aakho ullekh fakt migrant worker mate etle in a way apne evu interpret kari shakiye between the line ni vaat che ke aa order itself migrant worker mate che ne je aaje have apne hindsight ma joiye to migrant worker no kitlo moto issue thai gyo che ne government kitlo issue face kari rahi che અને એ લોકોએ થોડો ઘણો એન્ટિસિપેટ કર્યો હશે કે જો માઇગ્રન્ટ વર્કર્સને વેજીસ નહીં મળે તો બધા પોતાના ગામ જવા ઉપડી જશે અને કેટલું મોટું તોફાન થશે બધી જ રીતે કંટ્રોલ બહારની સિચ્યુએશન થઈ જશે ને એવું ના થાય એટલે કદાચ એમણે આ ઓર્ડર કર્યો હોય એનો મિનિંગ એ થયો કે ફક્ત ને ફક્ત માઇગ્રન્ટ વર્કર માટે એમણે આ ઓર્ડર કર્યો હોય એવી શક્યતા છે એવું આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ છીએ આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરને છોડીને બીજી ઘણી બધી ગવર્મેન્ટની મિનિસ્ટ્રીઓએ કોઈક ને કોઈક સ્વરૂપમાં એડવાઇઝરી અથવા ઓર્ડર આપ્યું છે ઇન્કલુડિંગ મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પ્લોયમેન્ટે એડવાઇઝરીઝ ઇસ્યુ કરી છે જેમાં પણ એવો ઉલ્લેખ છે કે ભાઈ એમ્પ્લોયરે પોતાના એમ્પ્લોઈઝને ટર્મિનેટ નહીં કરવા જોઈએ લોકડાઉન દરમિયાન વેજીસ રિડ્યુસ નહીં કરવું જોઈએ જો એ લોકો ઓફિસે ના આવી શકે COVID-19ના કારણે તો એને રજા નહીં ગણવી જોઈએ એમને એમ ગણવું જોઈએ કે એ લોકોએ કામ કર્યું છે અને પેમેન્ટ કરવું જોઈએ આ ક્યાંય બી મિનિસ્ટ્રીના જે એડવાઇઝરીઝ છે એમાં એમ્પ્લોય એટલે શું વેજીસ એટલે શું કેટલી રકમ ચૂકવવી જોઈએ એવો કોઈ બી ફોડ પાડવામાં નથી આવ્યો એવી કોઈ બી ઉલ્લેખ કરવામાં નથી આવ્યો અને એટલે આપણે આપણા હિસાબે નોર્મલ લેબર લોમાં એનું શું ઇન્ટરપ્રિટેશન છે એ જોવાની જરૂર પડે જેના ઉપર આપણે આવશું પણ આ જે એડવાઇઝરી છે મિનિસ્ટ્રી ઓફ લેબર અને એમ્પ્લોયમેન્ટની એ એડવાઇઝરી ચોક્કસ જ આપણને બંધન કરતા નથી કોઈને એ એક ટાઈપની એડવાઇસ છે એક ટાઈપની સલાહ આપી છે કે આવું કરો તો સારું પણ એના કારણે મેન્ડેટરી આપણે કરવું પડશે એવું ક્યાંય કહેવામાં નથી આવતું ઇનફેક્ટ આ પર્ટિક્યુલર એડવાઇઝરીની જે વાત છે એ તો એમએચએનો ઓર્ડર આવ્યો એ પહેલા ઇસ્યુ કરવામાં આવી છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના અંતર્ગત કરવામાં નથી આવી એનો મિનિંગ કે એ એડવાઇઝરીના નેચરમાં છે સિમિલરલી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે અમુક એફએક્યુ ની સર્ક્યુલર બહાર પાડ્યો છે અને જેમાં બી એક એવો વ્યૂ લેવામાં આવ્યો છે કે આવા ટાઈમ દરમિયાન એમ્પ્લોયર્સ પોતાના એમ્પ્લોયીને કે વર્કર્સને કંઈક રકમ આપે એ મોરલી સારી વાત છે અને એવું કરવું જોઈએ પણ એ કમ્પલસરી નથી એવો વ્યૂ એ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના સર્ક્યુલરમાં બહાર આવે છે સિમિલરલી જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરની બી સ્પીચ છે ઓરિજિનલ જે સ્ટાર્ટિંગના દિવસોમાં બે ત્રણ સ્પીચ થઈ એની અંદર પણ એ વાત આવે છે જેમાં એમણે દેવ અર્જ્ડ ધ બિઝનેસીસ રિક્વેસ્ટના સ્વરૂપમાં કીધું છે કે બિઝનેસીસે પે કરવું જોઈએ એમ્પ્લોઈઝને પણ એને ફરજિયાત છે એવું ક્યાંય કહેવાનો એમનો ભાવાર્થ આવ્યો નથી જ્યારે એમણે ટીવી ઉપર નેશનને એડ્રેસ કર્યું છે તો આ બધી રીતે જોઈએ તો ગવર્મેન્ટના ઘણા બધા કમ્યુનિકેશન એવા છે જેના અંતર્ગત એવું લાગે છે કે આ ઓર્ડર જે છે જેમાં કમ્પલ્શનની વાત છે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો એ એક અપવાદરૂપ ઓર્ડર છે એ છોડીને બાકીનું બધું કમ્યુનિકેશન એ એડવાઇઝના સ્વરૂપમાં છે મેન્ડેટરી હોય એવું લાગતું નથી
પણ મેં જેમ કીધું કે આમાં ઘણી બધી ડેફિનેશનો નથી, પેલું એક પેરેગ્રાફ ખાલી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરમાં લખ્યો છે એની અંદર કોણ એમ્પ્લોય, કયા એમ્પ્લોય, કેટલી વેજીસ એની વાત નથી. તો પહેલા આપણે એ સમજીએ કે નોર્મલ કાયદામાં એનો મિનિંગ શું થાય છે. તો આ લેબર લોઝની આપણે વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ 1947 નો લો છે જેની અંદર વર્કરને ડિફાઇન કરવામાં આવ્યું છે કે વર્કમેન એટલે કોણ, તો એની પર્સન ઇન્ક્લુડિંગ એન એપ્રેન્ટિસ એટલે કે કોઈ ટ્રેની હોય એ પણ આમાં આવી જાય છે. એ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર મેન્યુઅલ, સેમી સ્કિલ્ડ, અનસ્કિલ્ડ, ટેકનિકલ, ઓપરેશનલ, ક્લેરિકલ કોઈ પણ જાતનું કામ કરવા માટે જ્યારે કોઈ વ્યક્તિને એમ્પ્લોય કરવામાં આવે તો એ વર્કમેન કહેવાશે. પરંતુ એની અંદર કોઈ આર્મ્ડ ફોર્સિસ અથવા પોલીસ ફોર્સની વ્યક્તિ કવર નથી થતી. એવી જ રીતે કોઈ પણ મેનેજરિયલ અથવા એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીમાં કોઈ વ્યક્તિ હોય તો કવર નથી થતી. અને કોઈ સુપરવાઇઝર હોય, સુપરવાઇઝરી કેપેસિટીમાં 10,000 રૂપિયા પર મંથથી વધારે રકમ જેને મળતી હોય એ વ્યક્તિ પણ વર્કરની ડેફિનેશનમાં નથી આવતી. એટલે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે ને બધાએ નોંધ લેવી જોઈએ કે વર્કર એટલે શું. જે ઓર્ડરમાં કહેવાયું છે કે વર્કરને પૂરેપૂરા વેજીસ આપવા, તો ત્યાં એવું નથી કીધું કે વર્કર એટલે કોણ. એટલે આપણે નોર્મલ કાયદા જોઈએ છીએ. હવે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાં એક ડેફિનેશન છે, પણ લેબરના બીજા ઘણા બધા કાયદા છે. તો ફેક્ટરીઝ એક્ટનો કાયદો છે, એની અંદર વર્કર એટલે કોણ, તો એની અંદર ડિફાઈન કરવામાં આવ્યું છે જે સિમિલર કાઇન્ડની ડેફિનેશન છે. પણ એમાં એક વધારાનો પોઈન્ટ આવે છે કે કોઈ પણ વ્યક્તિ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એટલે કોઈ એજન્સી દ્વારા બી આપણા ત્યાં એમ્પ્લોય થયું હોય, માની લો સિક્યોરિટી એજન્સી પાસેથી તમારા ત્યાં કમ્પ્લીટ ડેપ્યુટ કરવામાં આવી છે કોઈ સિક્યોરિટી ગાર્ડ, તો એ પણ આપણો એમ્પ્લોય કહેવાશે ફેક્ટરી એક્ટ પ્રમાણે. બાકીનું ઘણું બધું કોમન પાર્ટ છે, પણ એમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઉપરનો ભાર છે, કારણ કે ફેક્ટરીઝ એક્ટ એ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને લાગુ પડે છે. ત્યાર પછી પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ છે 1936 નો લો, એની અંદર બી વર્કરની ડેફિનેશન નથી, પણ એની અંદર એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે મંથલી રેમ્યુનરેશન ઉપર જોડાય છે એ વર્કમેન અથવા એમ્પ્લોઈડ પર્સન કહેવાશે. પરંતુ કોઈ પણ વ્યક્તિ 24,000 રૂપિયાથી વધારે રકમ કમાતી હોય એ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટમાં કવર થતી નથી. આ પછી પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ લઈ લો કે પીએફ ના કાયદા, ઈએસઆઈ ના કાયદા, બધી જ જગ્યાએ કોઈક ને કોઈક લિમિટ આપી છે. એ લિમિટની અંદર જો રેમ્યુનરેશન કે સેલરી હોય તે જ વ્યક્તિ વર્કર કહેવાશે કે વર્કમેન કહેવાશે. એ વસ્તુ બહુ ક્લિયર છે કાયદામાં. ઇવન શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ લો છે જેમાં ઓફિસિસ કવર થતી હોય, જેમાં બી ઘણી બધી જગ્યાએ વર્કરની ડેફિનેશન ક્યાં તો નથી આપી અથવા આગળ જોઈ એ પ્રમાણેના જ ડેફિનેશન્સ છે. અને એમાં પણ કોઈ બી મેનેજરિયલ અથવા સુપરવાઇઝરી ટાઈપની વ્યક્તિ કવર થતી નથી એમ્પ્લોયની ડેફિનેશનમાં. અગેન જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડર છે એમાં એક વસ્તુ એ લોકોએ ભારપૂર્વક કીધી છે કે કંપનીઓએ ટ્રાય કરવી જોઈએ કે લોકો વર્ક ફ્રોમ હોમ કરાવી શકાય, અને જે પણ એમ્પ્લોયઝ છે એમણે બી વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ. એનો મિનિંગ કે એ લોકોનો બી ભાવાર્થ એવો નથી કે કોઈ વ્યક્તિને ફ્રીમાં કંઈ પણ કર્યા વગર રકમ મળવી જોઈએ, જે પણ વ્યક્તિ કામ કરી શકે એને તો કરવું જ જોઈએ, એ વસ્તુ બી એ લોકોની ક્લિયર થાય છે. આ બધી જ વસ્તુને જ્યારે ટોટાલિટીમાં જોઈએ છીએ તો એના ઉપરથી આપણે એવો નિષ્કર્ષ, એવું બિટવીન ધ લાઇન્સ આપણે ઇન્ટરપ્રિટ કરી શકીએ કે ગવર્મેન્ટનો ખાલી તાત્પર્ય શું છે કે એકદમ લો વેજીસ વાળા વ્યક્તિ હોય, જે કમ્પ્લીટલી વર્કર ટાઈપના હોય, માઇગ્રન્ટ વર્કર છે, એ લોકોને કંઈક બી રકમ મળે તો જેથી કરીને આ આખી પરિસ્થિતિ સાચવી લેવાય, એવી એ લોકોની કોશિશ લાગે છે. કોઈ પણ હાયર સેલરીના વ્યક્તિઓને આનો લાભ આપવાનો એમનો કોઈ બી ઈરાદો હોય એવું લાગતું નથી. એના પછીનો પોઈન્ટ છે કે વેજીસ કેટલી રકમ આપવી જોઈએ. અગેન ઓર્ડરમાં ક્યાંય એવું નથી કીધું કે એક્ઝેક્ટ કેટલી રકમ મંથલી ચૂકવવી જોઈએ. કોઈ વ્યક્તિ ધારો કે છે જેની 15,000ની સેલરી છે, તો શું લોકડાઉનના પીરિયડ જે દરમિયાન ફેક્ટરીઓ બંધ હતી જ્યારે કામ થયું જ નથી, તો શું પૂરેપૂરા 15,000 આપવા જોઈએ કે મિનિમમ વેજીસની રકમ આપવી જોઈએ, કેટલી રકમ આપવી જોઈએ, તે ઓર્ડર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડરમાં ક્યાંય પણ છે નહીં. પણ એટલે આપણે પહેલા તો વેજીસની ડેફિનેશન નોર્મલ લેબર લોમાં જોઈએ, અને એમાં બી પહેલું આપણે સ્ટાર્ટ કરીએ પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ. એની અંદર વેજીસ એટલે શું, તો ઇન્ક્લુડ્સ ઓલ રેમ્યુનરેશન, વેધર બાય વે ઓફ સેલરી, એલાવન્સ ઓર અધરવાઇઝ, એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ મની ઓર કેપેબલ ઓફ બીંગ એક્સપ્રેસ્ડ. ટૂંકમાં લાંબી ડેફિનેશન છે, એનો ખાલી તાત્પર્ય એ થાય છે કે તમે એમ્પ્લોયમેન્ટ લેટર, એપોઇન્ટમેન્ટ લેટરમાં જે રકમ આપવા બંધાયેલા છો ને દર મહિને જે રકમ તમે ફિક્સ્ડ સ્વરૂપે આપો છો એ બધું વેજીસ કહેવાશે. એમાં જેટલા એલાવન્સ હોય એ બધા આવી જશે.
इंक्लूडिंग एनी अंदर ओवरटाइम रिलेटेड ने बधुज आवी जशे परंतु कोई पण वेरिएबल कम्पोनेंट होय परफॉर्मेंस इंसेंटिव प्रोडक्शन इंसेंटिव परफॉर्मेंस बोनस अथवा पीएफ ईएसआई एवा स्टेच्युटरी पेमेंट होय ए बधी रकम पेमेंट ऑफ वेजिस मां वेजिस नी डेफिनेशन मां नथी आवती अमुक अंशे मिनिमम वेजिस एक्ट अथवा जे नवो वेज कोड आव्यो छे पण हजु नोटिफाई नथी थयो आ बधी जग्याए पण वेजिस नी जे डेफिनेशन छे एमां जेटली रकम फिक्स्ड छे ए बधी रकम कवर थाय छे जेमां बेसिक सैलरी डीए वगैरे आवी जाय छे पण ट्रावेलिंग एलावंस अथवा एवा कोई एलावंस छे जे व्यक्ति फेक्टरी पर आवे तो आवा जवानी कॉस्ट अथवा यूनिफॉर्म रिलेटेड कॉस्ट ए बधी कॉस्ट लॉकडाउन ना पीरियड मां आपवानी जरूर नथी कारण के एने कॉस्ट लागी ज नहीं होय जो ए व्यक्ति आव्यो नहीं होय तो वर्क ऊपर अने एवी ज रीते परफॉर्मेंस बोनस ने बधु वेरिएबल कम्पोनेंट आपवानी जरूर रहती नथी तो आ एनालिसिस ऊपर थी आपणे पहला तो ए पॉइंट पर जईए के कोई पण फेक्टरी होय एमा जे पेमेंट करवानी जवाबदारी छे के ऑब्लिगेशन टू पे वेजिस छे ए पेमेंट ऑफ वेजिस एक्ट मां कवर थाय छे अने पेमेंट ऑफ वेजिस एक्ट मां जे व्यक्तिओ एम्प्लॉय कहेवाय के वर्कर कहेवाय एने चूकवानी जवाबदारी छे अने पेमेंट ऑफ वेजिस रिलेटेड भविष्यमां कोई पण डिस्प्यूट थाय कोई व्यक्ति यूनियन मां जाय गवर्नमेंट मां कम्प्लेन लईने जाय तो ए इंडस्ट्रियल डिस्प्यूट्स एक्ट प्रमाणे एनो निराकरण थाय અને ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટ પ્રમાણે 10,000 રૂપિયા સુધીની સેલરી વાળી વ્યક્તિ જ કવર થાય છે એની ઉપરની રકમની વ્યક્તિ કવર થતી નથી એટલે જો વેજીસ ચૂકવવાની જવાબદારી પહેલા તો છે કે નહીં એ પ્રશ્ન આપણે જોઈએ એ પ્રશ્નમાં આપણે જોયું કે એ વોલેન્ટરી હોઈ શકે મેન્ડેટરી હોય એવું લાગતું નથી નોર્મલ લો લેબર લો પ્રમાણે જ આપણે એ વિચારવાનું થાય ચોક્કસ એવું પ્રયોજન છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટમાં એ લોકો ધારે તો લેબર લોઝને ઓવરરાઈડ કરીને સ્પેસિફિક પણ કોઈ ઇન્સ્ટ્રક્શન આપી શકે છે જે અમુક અંશે બંધન કરતા હોઈ શકે પણ આ પર્ટિક્યુલર કેસમાં એવું એમણે કર્યું હોય એવું લાગતું નથી અગેન જે ઓર્ડર્સ જે ઇસ્યુ થયા છે 29th March ત્યાર પછી જે લોકડાઉન એક્સટેન્ડ કરવા માટેના ઓર્ડર 14 April અને 15 April અને ત્યાર પછી તબક્કાવાર જેટલી વાર લોકડાઉન એક્સટેન્ડ થયું એટલી વાર મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે ઓર્ડર્સ ઇસ્યુ કર્યા છે પણ 29th March ઓર્ડર છોડીને પછીના કોઈ પણ ઓર્ડરમાં આ રકમ ચૂકવવી જોઈએ એ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે આપણે એવું અઝ્યુમ કરી શકીએ કે કદાચ એ ઓર્ડર વેલિડ હોય તો પણ ફક્ત ફર્સ્ટ પીરિયડ ઓફ લોકડાઉન પહેલા 21 દિવસ માટે જ હોઈ શકે ત્યાર પછી એ ના હોઈ શકે ઇનફેક્ટ આ બાબતે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે એની હિયરિંગો થઈ રહી છે એ દરમિયાનમાં હમણાં 17 May દિવસે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે એક નવો ઓર્ડર ઇસ્યુ કરીને જૂના જેટલા ઓર્ડર હતા એ બધા કેન્સલ કરી દીધા છે વિથ ઇફેક્ટ ફ્રોમ 18th May 2020 એનો મતલબ કે 18 May પછી તો આ ઇસ્યુ એમનેમ બી રિઝોલ્વ થઈ જાય છે કારણ કે એ લોકોને લાગ્યું કે આ સુપ્રીમ કોર્ટમાં કેસ ટકે એવો નથી એટલે એ લોકોએ જ ઓર્ડર હમણાં પૂરતો તો અટકાવી દીધો છે પરંતુ ઇન બિટવીનના પીરિયડમાં શું થશે એ બાબતેની હજુ બી આ સિચ્યુએશન અનક્લિયર છે એટલે આપણે આ એનાલિસિસ કરવાની જરૂર છે તો એમાં પહેલા તો આપણે જોઈએ કે સુપ્રીમ કોર્ટમાં જે કેસીસ ચાલે છે ઘણા બધા એસોસિએશને બી પેટિશન ફાઇલ કરી છે અને અમુક કંપનીઓએ ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં બી પેટિશન કરી છે એ બધાનું હિયરિંગ ચાલી રહ્યું છે અત્યાર સુધી ઓર્ડર નથી આવ્યો કારણ કે ગવર્મેન્ટે એફિડેવિટના સ્વરૂપમાં એ લોકોનું ખરેખર શું માનવું છે એ ક્લેરિફિકેશન રજૂ કરવાનું છે જે એ લોકો કરી નથી શક્યા અને એટલે તારીખો પડે છે તો સુપ્રીમ કોર્ટની જે પેટિશન છે એમાં જે આર્ગ્યુમેન્ટ કરવામાં આવી છે એ આર્ગ્યુમેન્ટમાં સૌથી મહત્વની આર્ગ્યુમેન્ટ એ છે કે આ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો 29 March ઓર્ડર ફક્ત માઇગ્રન્ટ વર્કર માટે છે જે આપણે દલીલ આગળ જોઈ લીધી એ જ દલીલ આપવામાં આવી છે સેકન્ડ પોઈન્ટ મહત્વનો એ છે કે જેટલા બી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સના ઓર્ડર હોય છે એ ડાયરેક્ટલી કોઈ એમ્પ્લોયરને કે કોઈ કંપનીને તમને મને ઇસ્યુ કરવામાં નથી આવ્યા એ બધા જ ઓર્ડર સ્ટેટ ગવર્મેન્ટને અને યુનિયન ટેરિટરીની ગવર્મેન્ટ અથવા બીજી મિનિસ્ટ્રી હોય સેન્ટ્રલ મિનિસ્ટ્રી એને સંબોધીને ઓર્ડર આપવામાં આવે છે અને એ ઓર્ડરના બેઝિસ ઉપર જે તે સ્ટેટ ગવર્મેન્ટે ફર્ધર ઓર્ડર્સ પાસ કરવાના હોય તો એમાં ગુજરાતે એટલીસ્ટ જેટલા ઓર્ડર પાસ કર્યા છે એમાં એક પણ ઓર્ડર ઓર્ડરના સ્વરૂપમાં નથી એ બધા એડવાઇઝરીના સ્વરૂપમાં છે જેની અંદર લેંગ્વેજ બહુ ક્લિયર છે કે એ રકમ તમારે ચૂકવવી જોઈએ એ વોલેન્ટરી છે
एज इफ के स्टेट गवर्नमेंट रिक्वेस्ट करी रही है एनी अंदर क्यांय पण एवुं नथी आवतुं के फरजियात तमारे चूकवी पड़शे एटले आ अगेन पॉइंट इम्पोर्टंट छे जे सुप्रीम कोर्टनी दलीलमां भी कहेवामां आव्यो छे એ સિવાયની જે જે આર્ગ્યુમેન્ટ છે એમાં ફંડામેન્ટલ એ છે કે લેબરના કાયદા એમ કહે છે કે નો વર્ક ધેન નો પે વ્યક્તિએ કામ કર્યું હોય પ્રેઝન્ટ રહીને તો જ એમ્પ્લોયર રકમ ચૂકવવા બંધાયેલો છે ને તો નથી બંધાયો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એની અંદર બી મેં જેમ આગળ કહ્યું એમ એવો કોઈ બી સત્તા ગવર્મેન્ટને આપવામાં નથી આવી કે પ્રાઇવેટ એમ્પ્લોયરને ફરજ પાડી શકે કે કામ ના કર્યું હોય વર્કરે તેમ છતાં પેમેન્ટ કરવું જોઈએ એવી ફરજ પાડવાનો કોઈ પ્રોવિઝન डिजास्टर मैनेजमेंट एक्ट में नहीं इनफेक्ट धारो के कोई भी रकम चुकवी जो ही है तो डिजास्टर मैनेजमेंट तो एक्ट एम कहे छे ए एक्ट तो के गवर्नमेंटे एक फंड अलग थी क्रिएट करवानो अने आवा डिजास्टर ना टाइम में ए फंड नो उपयोग करीने जे पण रिलीफ करवानी होय के जे पण पगला लेवानो ए फंड नो उपयोग करवानो કહેવાનો મિનિંગ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તો જવાબદારી આ માઇગ્રન્ટ વર્કર રિલેટેડ કે જે પણ બાબત એની હોય બધી ગવર્મેન્ટ પર નાખે છે આપણી ઉપર નાખતી નથી પ્લસ ગવર્મેન્ટ પાસે અલગ અલગ પોકેટમાં ઇન્ડસ્ટ્રી પાસે જ ઉઘરાવેલી ઘણી બધી રકમનું ફંડ પડ્યું છે એ ઈએસઆઈ પાસે પડ્યું છે અથવા બીજા લેબર ડિપાર્ટમેન્ટો પાસે પડ્યું છે જે આવા ટાઈમે ખરેખર ઉપયોગ કરી શકાય એમ છે તો આ દલીલ પણ સુપ્રીમ કોર્ટ આગળ રજૂ કરવામાં આવી છે અને ત્યાર પછીની ઘણી બધી કન્સ્ટિટ્યુશનલ વેલિડિટી રિલેટેડ હોય કે ઘણા બધા મુદ્દાને લઈને બહુ બધી દલીલ કરવામાં આવી છે ને એ મારા મતે ઘણી બધી દલીલો બહુ જ જેને કહેવાય કે વ્યવહારિક છે અને સુપ્રીમ કોર્ટ કદાચ એ ગવર્મેન્ટનો ઓર્ડર કેન્સલ કરે ક્વોશ કરી કાઢે તો નવાઈની વાત નથી પણ જ્યાં સુધી ઓર્ડર ફાઇનલ ડિસિઝન ના આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે કદાચ જુલાઈના ફર્સ્ટ વીક સુધીમાં એનો ફાઇનલ ઓર્ડર આવશે એવી વાત છે અને ત્યાં સુધી એટલે આપણે જે લીગલ ઇન્ટરપ્રિટેશન કરવાનું રહે છે એ આપણે આપણી જાતે કરવાનું થાય છે જેની અંદર મારો મત એમ છે કે એ લીગલી રકમ ચૂકવવા માટે એમ્પ્લોયર્સ બંધાયેલા ના હોઈ શકે હા વોલેન્ટરીલી મોરલી અમુક અંશે અમુક રકમ બી આપણા એમ્પ્લોયઝને આપી હોય ને એમને આવી પરિસ્થિતિ ફેસ કરવામાં આપણે મદદરૂપ થયા હોઈએ તો એ ચોક્કસ જ સારી વાત છે અને એ કરવું જોઈએ એટલે ક્યાંય બી મારો તાત્પર્ય એમ નથી કે કોઈ પણ રકમ એમ્પ્લોયરે એમ્પ્લોયઝને ચૂકવવી જ ના જોઈએ પણ કેટલી રકમ ક્યારે કોને કેવી રીતે ચૂકવવી એ એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચેની વાત છે એ ગવર્મેન્ટ કોઈ બી આવા ઓર્ડર દ્વારા ફરજ પાડી શકે એ વાત યોગ્ય લાગતી નથી ઇન એની કેસ સુપ્રીમ કોર્ટ જે ફાઇનલ ડિસિઝન આપશે કારણ કે આ રિલેટેડનો આ પહેલી વાર કેસ બન્યો છે અને એ બાબતેની આગળ પાછળના ના કોઈ જજમેન્ટ છે ના કોઈ પ્રિસિડન્ટ છે સુપ્રીમ કોર્ટ જે જાહેર કરશે એ લો ઓફ લેન્ડ કહેવાશે અને એ બધાએ એને અનુરૂપ કરવાની જરૂર પડી શકે હવે આપણે થોડું આગળ ચાલીએ કે એ લોકડાઉનનો પીરિયડ તો ચલો પતી ગયો અને ઘણી બધી આપણા યુનિટ્સ તો ચાલુ બી થઈ ગયા હશે ઓછા વધતા પ્રમાણમાં તો લેબર લોના નોર્મલ લોઝ શું છે એ ખાસ કરીને લોકઆઉટ લે ઓફ અને રિટ્રેન્ચમેન્ટ રિલેટેડ કારણ કે ફૂલ્લી ઓપરેશનલ આપણે ના હોઈએ અથવા ડિમાન્ડ સિનેરિયો રાઈટ ના હોય કેશ ફ્લોના પ્રોબ્લેમ્સ હોય તો એવા કેસમાં આપણે ફૂલ્લી ઓપરેટ બી કદાચ ના કરી શકીએ અથવા કરતા હોઈએ તો બી ટાઈમલી વેજીસનું પેમેન્ટ ના કરી શકીએ એ શક્યતા હોઈ શકે તો એના માટે આપણે પહેલા બધા પ્રોવિઝન સમજીએ તો ફર્સ્ટ અગેન આ ઇમ્પોર્ટન્ટ છે કે લોકડાઉન એટલે શું તો લેબર લોઝની અંદર દેખીતી રીતે લોકડાઉનનો કોઈ ડેફિનેશન આપવામાં આવી નથી થોડા ઘણા અંશે ઇન્ડસ્ટ્રીયલ એમ્પ્લોયમેન્ટ સ્ટેન્ડિંગ ઓર્ડરના સેન્ટ્રલ રૂલ્સ છે જેની અંદર એવો ઉલ્લેખ છે કે અમુક એક્સેપ્શનલ પરિસ્થિતિ હોય ફાયર હોય કેટેસ્ટ્રોફી થાય મશીનરી બ્રેકડાઉન થાય તો એવા કેસમાં એમ્પ્લોયર છે ફેક્ટરી બંધ રાખી શકે છે તો કોવિડ 19 પેન્ડેમિક છે એ બી એ ટાઈપની સિચ્યુએશન ગણી શકાય અને એટલે એ ફેક્ટરી આપણે બંધ રાખવાની જરૂર પડે તો બી આપણે રાખી શકીએ છીએ એ લેબર લો પ્રમાણે અલાઉડ છે આપણે એમ સમજી શકીએ પરંતુ જ્યાં સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ પડે છે ને એમાં ફરજિયાત બંધ રાખવાની જરૂર અથવા છૂટછાટ આપવી હોય તો પહેલા આપણે એના પ્રમાણે કરવું પડે ત્યાં જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો વ્યાપ પતી જાય છે એવી જગ્યાએ આપણે નોર્મલ લેબર લો ઉપર આવી શકીએ છીએ તો હું માનું છું આપણામાં તો ઘણી બધી ફેક્ટરીઝ કંપનીઝ ઓલરેડી ઓપરેશનલ હશે પણ જો આપણે કોઈ પણ એવી પરિસ્થિતિ લાગે કે ખરેખર ટેમ્પરરી ધોરણે આપણે સ્વેચ્છાએ બંધ રાખવું છે તો આ લોકઆઉટના પ્રોવિઝન એના માટે કામના છે
सेक्शन 2(1) ऑफ द इंडस्ट्रियल डिस्प्यूट्स एक्ट नी अंदर लॉकआउट विषय नी माहिती आपवामां आवी छे, जेनी अंदर टेम्पररी अठवाडिया 10 दिवस महीना जेटला पीरियड माटे तमारे फेक्टरी बंद राखवी होय तो आपणे बंद राखी शकीए छे। लॉकआउट तमे क्यारे जाहेर करी शको? तो कोई वर्कर साथेनो ने मैनेजमेंट वच्चे डिस्प्यूट्स चालता होय, क्लेशिस थता होय, स्ट्राइक पड़ी होय, मोटू अनरेस्ट होय, एक्सटर्नल एनवायरमेंट बहु खराब होय, गवर्नमेंट नी स्टेबिलिटी ना होय, पॉलिटिकल इंटरवेंशन होय, बहु मोटा पाये फेक्टरी अथवा इंडस्ट्री लॉस करती होय, कैशफ्लो ना इश्यूज होय, तो आवा कोई पण कारणसर एम्प्लॉयर डिसाइड करी शके के मारे फेक्टरी अमुक वक्त सुधी बंद राखवी छे, लॉकआउट राखवी छे। एटले आमा नोंध ए लेवानी छे के अत्यारना टाइम मां जे कैशफ्लो नो बहु मोटो इश्यू इंडस्ट्री फेस करी रही होय, तो इवन कैशफ्लो ना प्रॉब्लम ना कारणे भी तमे धारो तो फेक्टरी बंद राखी शको छो, लॉकआउट जाहेर करी शको छो। जे दरमियान नी अंदर डिजास्टर मैनेजमेंट एक्ट मां लॉकडाउन हतु ए तो हतु ज, पण त्यार पछी जो तमे ऑपरेशनल थई गया हो, तमने छूट मळी गई होय, अथवा डिजास्टर मैनेजमेंट एक्ट मां लॉकडाउन इटसेल्फ उठी जाय छे, त्यार पछी स्वेच्छाए भी आपणे लॉकआउट जाहेर करी शकीए छे। लॉकआउट तमे आ रीते जाहेर कर्युं हशे तो ए दरमियान नी अंदर तमारे कोई पण सैलरी के वेजिस एम्प्लॉइज ने चूकवानी थती नथी। लेऑफ छे एना पछीनो कायदो, जेनी अंदर सेक्शन 12 शेड्यूल 1 ऑफ इंडस्ट्रियल एम्प्लॉयमेंट स्टेन्डिंग ऑर्डर में एनो उल्लेख छे। अगेन परिस्थिति सिमिलर होई शके, क्यां कोई फायर, कैटेस्ट्रॉफी, ब्रेकडाउन ऑफ मशीनरी, कोई पण तमारा सिच्युएशन कंट्रोल बहार नी सिच्युएशन होय, इंक्लूडिंग आ टाइप नी पेन्डेमिक, एमा तमे टेम्पररी आखी फेक्टरी ना बधा वर्कर अथवा अमुक वर्कर ने टेम्पररी पीरियड माटे ले ऑफ करी शको छो, एटले के एने घरे रहेवा माटे कही शको छो। ए बाबते नी तमारे एक नोटिस आपवी पड़े, नोटिस बोर्ड उपर मूकवी पड़े के केटला वर्कर केटला पीरियड माटे ले ऑफ रहेशे अने क्यारथी पाछा ए रिज्यूम करी शकशे। धारो के मानी लो तमे 50-50% ना लेवले फेक्टरी चलावो छो, ऑल्टरनेट डे वर्कर ने बोलावो छो, तो ए रीतनी भी आपणे नोटिस मूकी शकीए छे। जो कम्प्लीट लॉकआउट नी जेम तमे आखी फेक्टरी बंद राखो तो कदाच कोई पण रकम ना चूकवो तो भी लेबर लॉ प्रमाणे चाले छे, अने पार्शियली तमे ऑपरेशनल हो तो ए केस नी अंदर 50% सुधी नी रकम आपवानी जरूर पड़ी शके छे, पण पहला एनी माटे नी परमिशन नी जरूर पड़े छे। जो 100 जन थी वधारे नी फेक्टरी होय, 100 जन थी वधारे तमे एम्प्लॉय करता हो छेल्ला 12 महीना मां, तो ए केस मां प्रायर अप्रूवल गवर्नमेंट पासे लेवी पड़े छे। परंतु अत्यारे जे परिस्थिति छे एवी एक्सेप्शनल परिस्थिति मां कायदो एम पण कहे छे के प्रायर अप्रूवल ना लो, तमे खाली जाण करी दो तो पण चाली शके। त्यार पछी 100 जन थी जो ओछा एम्प्लॉइज होय तो गवर्नमेंट नी परमिशन नी जरूर नथी, फक्त तमे नोटिस बोर्ड पर नोटिस मूकीने भी ले ऑफ करी शको छो। 50 जन थी ओछा होईए तो आ स्टेन्डिंग ऑर्डर्स इटसेल्फ एप्लिकेबल नथी थता, અને એ કેસની અંદર તમે એમ્પ્લોયમેન્ટ લેટરમાં જે લખ્યું હોય અથવા તમારે વર્કર સાથે જે પણ રીતનો કોન્ટ્રેક્ચ્યુઅલ અગ્રીમેન્ટ હોય એ પ્રમાણે તમે નિર્ણય લઈ શકો છો। પરંતુ 50 જણથી ઉપરની ફેક્ટરી હોય એ બધા જ કેસમાં મિનિમમ 50% રકમ, નોર્મલ જેટલા વેજીસ છે એની 50% રકમ તમારે એ પીરિયડ જેટલા પીરિયડ માટે લે ઓફ આપો છો એટલા પીરિયડ માટે 50% રકમ આપવાની જરૂર પડી શકે છે। પણ આ એવા જ લોકો માટે વેલિડ છે, એવા જ લોકોને 50% રકમ આપવાની જરૂર પડે છે જે છેલ્લા 12 મહિનામાં 240 દિવસ થી વધારે દિવસ માટે તમારા ત્યાં કન્ટિન્યુઅસ સર્વિસમાં હતા। એટલે કોઈ પણ નવી વ્યક્તિઓ જોઈન કરી હોય છેલ્લા 1 વર્ષમાં એ વ્યક્તિઓને તમે લે ઓફ આપો છો તો એ કમ્પ્લીટ અનપેડ લીવના સ્વરૂપમાં હોઈ શકે છે। એના પછી રિટ્રેન્ચમેન્ટનો કાયદો છે, જો આપણે વર્કફોર્સ ઓછી કરવાની જરૂર પડી શકે કારણ કે ડિમાન્ડ ઓછી છે અથવા વધારે આપણે એફિશિયન્ટ થવાની ટ્રાય કરીએ છીએ તો એના માટેના પ્રોવિઝન બી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાં આપવામાં આવ્યા છે। એની અંદર જે પણ ટેમ્પરરી વર્કર એટલે કે જેણે 1 વર્ષની કન્ટિન્યુઅસ સર્વિસ પૂરી નથી કરી એને તો તમે એમનેમ જ રિટ્રેન્ચ કરી શકો છો, પરંતુ જે 1 વર્ષથી વધારેની સર્વિસવાળી વ્યક્તિ હોય અને જો તમારા એસ્ટાબ્લિશમેન્ટમાં 100 જણથી વધારે વર્કર્સ હોય તો 3 મહિનાની નોટિસ આપવાની છે, અને 100 જણથી ઓછા એમ્પ્લોઈઝ હોય તો 1 મહિનાની નોટિસ આપીને તમે રિટ્રેન્ચ કરી શકો છો। પણ રિટ્રેન્ચમેન્ટ કોમ્પન્સેશન તમારે ચૂકવવું પડશે, એની અંદર જેટલા વર્ષ એમ્પ્લોયીએ કામ કર્યું છે અને એ 6 મહિનાથી વધારે કામ કર્યું હોય તો એ બી આખું વર્ષ ગણાશે, એમ કરીને જેટલા વર્ષ હશે એટલા વર્ષ માટે 15 દિવસની સેલરી
એટલે 15 ડેઝ ઓફ વેજીસ જેટલી રકમ મલ્ટીપ્લાય બાય નંબર ઓફ યર્સ ઓફ સર્વિસ એટલી રકમ તમે રિટ્રેન્ચમેન્ટ કોમ્પન્સેશન આપી શકો છો. પણ ગવર્મેન્ટની અપ્રુવલ, અગેન આગળ આપણે જોયું એ પ્રમાણે 100 જણથી વધારે હોય તો ગવર્મેન્ટની અપ્રુવલ લેવાની જરૂર પડી શકે છે. અગેન વચ્ચે જે પીરિયડમાં લોકડાઉન હતું એ દરમિયાનમાં તમે રિટ્રેન્ચ નતા કરી શકતા, પણ લોકડાઉન અથવા તમને પરમિશન મળી ગઈ હોય ઓપરેટ કરવાની ત્યાર પછી તમે એ બાબતેનો કોઈ બી નિર્ણય લીધો હશે એ વેલિડ છે. તો આ તમે જોશો કે લેબરના લોઝની અંદર એમ્પ્લોયરને, આપણે નોર્મલી સાંભળીએ કે એમ્પ્લોયઝના બેનિફિટ માટે બહુ બધા કાયદા બન્યા છે, પણ સાથે સાથે એમ્પ્લોયર્સને બી અત્યાર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ખરેખર ઘણા બધા પ્રોવિઝન્સ લેબર લોમાં છે જે સેફગાર્ડ કરે છે ફેક્ટરીઝ માટેના બી ઇન્ટરેસ્ટ. તો એ રાઈટ રીતે સમજી અને જરૂર જણાય તો એ બાબતેના સ્ટેપ્સ લેવા યોગ્ય છે. પરંતુ એ તમે ફેક્ટરી રિઝ્યુમ થઈ હોય ત્યાર પછી જ લેવા જોઈએ. જો તમને રિઝ્યુમ કરવા માટેની પરમિશન ના મળી હોય, હજુ બી લોકડાઉન એરિયામાં હોઈએ, તો લોકડાઉન દરમિયાન એમાંના કોઈ પણ ટ્રિગર નહીં કરવા જોઈએ. કારણ કે અત્યારે જે પરિસ્થિતિ લાગે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત જે ઓર્ડર્સ છે એ અંતર્ગત લોકડાઉન દરમિયાન આપણે એ સ્ટેપ્સ ના લેવા જોઈએ, એ વધારે હિતાવહ હોઈ શકે છે. એક બીજો મુદ્દો છે કે કદાચ એવા પીરિયડ વચ્ચે જે દરમિયાનમાં તમે લોકડાઉનમાં હતા અને કામ નથી કરાવી શક્યા એમ્પ્લોઈઝ પાસે, પરંતુ તમારે કોઈ પણ સ્વરૂપમાં રકમ તમે ચૂકવી છે એ મોરલી હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ પર કે લીગલી જે પણ સમજીને અમુક રકમ જો તમે એમ્પ્લોઈઝને આપી હોય, તો શું એની સામે ભવિષ્યમાં તમે એક્સ્ટ્રા વર્ક કરાવડાવીને અથવા એક્સ્ટ્રા દિવસ ભરાવડાવીને રિકૂપ કરી શકો છો? તો મારું વ્યૂ એમ છે કે હા, તમે એવું કરી શકો છો. આગળ જઈને એક્સ્ટ્રા કામ કરાવડાવીને જે દિવસ દરમિયાન તમે રકમ ચૂકવી છે અને કામ નથી લીધું, એટલું કામ ભવિષ્યમાં તમે લઈ શકો છો. જો ખાસ કરીને તમે ઓલરેડી ફેક્ટરીઝ એક્ટ અને શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ તમે જેમાં ફોલ થતા હો, એમાં લીગલી જેટલી લીવ આપવી પડે છે એનાથી વધારે પેડ લીવ આપતા હો, તો એ વધારાની પેડ લીવ તમે કેન્સલ કરી શકો છો અને એ કામ કરાવડાવી શકો છો. પરંતુ જો તમે લીગલ મિનિમમ જેટલી લીવ આપવી પડે એટલી જ જો આપતા હો, તો પણ તમે એક્સ્ટ્રા કામ કરાવી શકો છો. પણ એમાં એડવાઇઝેબલ એ છે કે એ એમ્પ્લોઈઝની વર્કર્સની એક સંમતિ લઈ જવી જોઈએ કે અત્યારે જે રકમ તમને રકમ આપીએ છીએ જે દરમિયાન કામ નથી થયું, તો ભવિષ્યમાં તમે એટલું કામ કરશો તો એ બાબતે એક્સ્ટ્રા પેમેન્ટ કરવામાં નહીં આવે, એવી અપ્રુવલ રાઇટિંગમાં એક સાઇન કરાવી લેવી જોઈએ જેથી કરીને આગળ જઈને કોઈ ડિસ્પ્યુટનું કારણ ના થાય. તો ઓવરઓલ એક આપણે કન્ક્લુઝન તરફ આગળ વધીએ. તો કન્ક્લુઝનમાં શું છે, તો જે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 છે જેના અંતર્ગત લોકડાઉન જાહેર કરવામાં ઇન્ડિયામાં આવ્યું હતું, એ એક પાવરફુલ લો છે, પહેલા તો સમજવું જોઈએ, બીજા બધા જ લોને ઓવરરાઇડ કરે છે. તેમ છતાં એ લોમાં ડાયરેક્ટલી એવું કોઈ પ્રોવિઝન નથી જેમાં ગવર્મેન્ટ એમ્પ્લોયર્સ, પ્રાઇવેટ સેક્ટરના એમ્પ્લોયર્સને કામ ના કરાવ્યું હોય તેમ છતાં પોતાના એમ્પ્લોયીઝને પૂરેપૂરી રકમ ચૂકવવા માટે બાંધી શકે એવું ડાયરેક્ટલી એ લોમાં કોઈ પ્રોવિઝન નથી. બીજા બી ગવર્મેન્ટના જે સર્ક્યુલર્સ અને ઓર્ડર્સ આવ્યા છે એ બધાને આપણે ટોટાલિટીમાં જોઈએ. સ્ટેટ ગવર્મેન્ટના જે ઓર્ડર્સ આવ્યા છે ઇન્કલુડિંગ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટના, તો એ મોટે ભાગના એડવાઇઝરીના સ્વરૂપમાં છે જેની અંદર મોરલી કંપનીઝે ચૂકવવા જોઈએ એવું કહેવાનો તાત્પર્ય છે, કમ્પલ્શનની વાત નથી થતી. જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સનો ઓર્ડર ઇન એની કેસ કોઈ બી એમ્પ્લોયરને ડાયરેક્ટલી સંબોધીને આપવામાં નથી આવ્યો એટલે આપણને બંધન કરતા જ ના હોઈ શકે. એ તો એમએચએનો ઓર્ડર તો સ્ટેટ ગવર્મેન્ટને આપ્યો છે અને સ્ટેટ ગવર્મેન્ટ આપણને ઓર્ડર આપે છે જેની અંદર ક્યાંય પણ એ મેન્ડેટરી છે અને રકમ ચૂકવવી પડશે એવો કોઈ ઉલ્લેખ નથી. લેબરના નોર્મલ લોઝની અંદર બી નો વર્ક નો પેનો જ નિયમ છે, જેથી કરીને કામ ના કરાવડાવી શક્યા હોઈએ અથવા ઓછું કરાવડાવ્યું હોય તો એ રકમ પૂરેપૂરી ચૂકવવા બંધાયેલા નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ તો એમ કહે છે કે ગવર્મેન્ટે એક રિઝર્વ ફંડ ક્રિએટ કરવું જોઈએ અને કરવાનું હતું આટલા વર્ષો છે, 2005 થી લઈને 2020 15 વર્ષ હતા એમણે એ ફંડમાં પૈસા ભેગા કરવાના હતા અને એમાંથી આ ટાઈપનું કામ કરવાની જરૂર પડે તો કરવું જોઈએ. એવી જ રીતે પીએમ કેર્સ, ESIC, અલગ અલગ ફંડ એમની પાસે અવેલેબલ છે, એનો યુઝ કરીને માઇગ્રન્ટ વર્કર્સ અથવા બીજા જે બી વર્કર્સ છે એમને અમુક રકમ ચૂકવવી જોઈએ એવું કોન્સ્ટન્ટ પોલિટિકલ પાર્ટીઝ બી કહી રહી છે અને એ જ દલીલ ખરેખર સુપ્રીમ કોર્ટમાં બી રજૂ કરવામાં આવી છે.
प्राइम मिनिस्टर ने स्पीच में भी एवो उल्लेख छे के रकम चुकवी जोईए ए मोरली चुकवी जोईए ए मेंडेटरी के लीगली चुकवी जोईए एवो उल्लेख नथी। जे मिनिस्ट्री ऑफ कॉर्पोरेट अफेर्स नी अंदर नी गाइडलाइंस छे एमा भी सिमिलर व्यू लेवामां आव्यो छे। एक ईएसआई रिलेटेड नो भी व्यू एवो पण छे के ईएसआई कॉर्पोरेशन जारे पण कोई व्यक्ति बीमार पड़े अथवा एक्सिडेंट थाय अने एनी डायरेक्ट जे दवा दारू नी ट्रीटमेंट नो खर्चो तो ईएसआई भोगवे ए तो एक वस्तु छे, पण ए वर्क मां एटले के वर्क प्लेस पर फेक्टरी पर हाजर ना थई शके एने गैरहाजर रहेवू पड़े तो 50% सुधीनी एनी सैलरीनी रकम ईएसआई कॉर्पोरेशन भोगवे छे। तो ज्यारे लॉकडाउन दरमियान वर्कर फेक्टरी पर नथी आवी शकतो અને એ ના આવવાનો પાછળનો એ સોશિયલ ડિસ્ટન્સિંગનું કારણ છે અને કોરોના વાયરસ ના લાગે પ્રિવેન્ટિવ કારણ છે તો એ બી એક ટાઈપની ટ્રીટમેન્ટ જ કહેવાય। અને એ કેસમાં કોરોના એ ડિઝીઝ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ ટ્રીટમેન્ટ છે અને એના કારણે એ ઘરે રહે છે ને કામ પરથી ગેરહાજર રહે છે તો ઈએસઆઈ કોર્પોરેશને 50% રકમ જે તે વર્કરને ચૂકવવી જોઈએ એવો બી એક મત અને વ્યૂ છે। અને મારા હિસાબે એ વ્યૂ ઉપર બી કોઈ ભી એમ્પ્લોયર અથવા ફેક્ટરી ભી ટ્રાય કરી શકે છે ઈએસઆઈ કોર્પોરેશન પર ક્લેમ કરવાનો। અને એવી ભી અટકળો છે કે ગવર્નમેન્ટ ખુદ પણ એવું વિચારે છે કે ઈએસઆઈ કોર્પોરેશનના ફંડ્સમાંથી વર્કરને પેમેન્ટ કરવામાં આવી શકે। હજુ સુધી એ બાબતેની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પણ એ શક્યતા છે। તો આ બધું લીગલ ઇન્ટરપ્રિટેશન છે, તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, છેલ્લે તો સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય આપશે એ ફાઇનલ ગણાશે। ઉત્તર હિયરિંગ થઈ રહી છે, ગઈકાલે બી એક હિયરિંગ હતી પણ ગવર્નમેન્ટે એમનો ફોર્મલ રિસ્પોન્સ નથી આપ્યો એટલે કેસ પાછી તારીખ પડી છે। પણ ઇન બિટવીનમાં સુપ્રીમ કોર્ટે ચોક્કસ જ ઇન્ટરિમ રિલીફ આપી છે અને એવો ઓર્ડર કર્યો છે કે ગવર્નમેન્ટ જ્યાં સુધી ફાઇનલ ઓર્ડર સુપ્રીમ કોર્ટનો ના આવે ત્યાં સુધી કોઈ પણ એમ્પ્લોયર પાછળ એમ્પ્લોયર ઉપર કોઈ પણ જાતનો કેસ કે પ્રોઝિક્યુશન કે એક્શન નહીં લઈ શકે એમએચએના ઓર્ડર અંતર્ગત। એટલે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ફાઇનલ નિર્ણય ના આવે ત્યાં સુધી આખી વસ્તુ તેને કહેવાય કે લટકતી છે, પણ ત્યાં સુધી આપણે આ લીગલ ઇન્ટરપ્રિટેશન ઉપર ચાલી શકીએ છીએ। જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાનો વ્યૂ આપશે એ પ્રમાણે આપણે ફાઇનલ નિર્ણય લઈ શકીએ છીએ। એક વ્યૂ આપણો એ પણ છે કે ઇફ એટ ઓલ રકમ ચૂકવવાની આવી શકે છે તો એ પહેલા 21 દિવસનું લોકડાઉન હતું એ પૂરતું જ હોઈ શકે, ત્યાર પછીના પીરિયડ માટે ના હોઈ શકે। અગેન એની અંદર જે વર્કર્સની ડેફિનેશનમાં ફોલ થતા હોય એવા જ વ્યક્તિ, વર્કરની ડેફિનેશનમાં બી અલગ અલગ કાયદામાં અલગ અલગ છે, પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ એક્ટમાં 10,000નો ઉલ્લેખ છે અને પેમેન્ટ ઓફ વેજીસ એક્ટમાં 24,000નો છે। ઇન એની કેસ કોઈ બી મેનેજરિયલ સુપરવાઇઝરી અથવા એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટીની વ્યક્તિ એ લોમાં વર્કર તરીકે ફોલ નથી થતી, એટલે એમને કોઈ પણ રકમ કમ્પલસરી ચૂકવવાનો કોઈ પ્રશ્ન થતો જ નથી। However, having said that, it is a good point જો HR point of view થી એક એક વ્યક્તિ સાથે કંપનીમાં HR અથવા જે પણ યોગ્ય વ્યક્તિઓએ વાત કરે, વ્યક્તિઓને ભી કોન્ફિડન્સમાં લે અને જેટલી ભી આપણે અમુક રકમ આપવાના હોઈએ કે ના આપવાના હોઈએ એ બાબતે કોન્ફિડન્સમાં લઈને એમની પાસે આપણે અપ્રુવલ લઈ લઈએ, કોઈ પણ જાતની સાઈન કરેલો લેટર આપણી પાસે રાખીએ જેથી કરીને આગળ જઈને કોઈ લિટિગેશન ના થાય અને ઓવરઓલ બી એમ્પ્લોઈઝનું મોટિવેશન અને મોરલ જળવાયેલું રહે। જો રકમ તમે ચૂકવો છો ખાસ કરીને પહેલા 21 દિવસ પૂરતી તો એ પૂરેપૂરા વેજીસ ઉપર ચૂકવવાની જરૂર નથી, મંથલી ફિક્સ્ડ રકમ જે છે એની અંદર કોઈ બી પરફોર્મન્સ લિંક્ડ બોનસ કે ઇન્સેન્ટિવ કે વેરિયેબલ પે ઇવન ટ્રાવેલિંગ એલાવન્સ કે કોઈ સ્પેશિયલ એલાવન્સ યુનિફોર્મ એલાવન્સ એવી કોઈ પણ રકમ ચૂકવવાની જરૂર નથી, ફક્ત બેઝિક DA ટાઈપની રકમ હોઈ શકે અથવા તમે મિનિમમ વેજીસ જેટલી રકમ ચૂકવવાનું વિચારી શકો, પણ એ પહેલા 21 દિવસ માટેનું જ હોઈ શકે। જે દરમિયાનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ લોકડાઉન હતું અથવા તમારે ઓપરેટ કરવાની પરમિશન નહીં હતી ફેક્ટરીઝ, એ દરમિયાનમાં લોકઆઉટ લે ઓફ અથવા રિટ્રેન્ચમેન્ટ આપણે નહીં કરી શકીએ, ત્યાર પછીના પીરિયડની અંદર તમે આમાંના કોઈ પણ જે નોર્મલ લેબર લો અંતર્ગત તમને જે પણ બેનિફિટ્સ આપવામાં આવ્યા છે જે બી રાઇટ્સ આપવામાં આવ્યા છે એનો તમે રાઇટ રીતે ઉલ્લેખ કરી શકશો અને એ તમે નો ડાઉટ એની અંદર ચોક્કસ તમારે લીગલ તમારા એડવાઇઝર પાસે રાઇટ રીતે સલાહ લેવાની જરૂર પડી શકે છે અને એના ઉપરથી તમે એ એક્શન્સ લઈ શકો છો। જે બી પીરિયડ દરમિયાન તમે જો કોઈ પણ રકમ ચૂકવી છે ને કામ નથી કરાવી શક્યા તો એ પીરિયડ માટે તમે એક્સ્ટ્રા વર્ક ભવિષ્યમાં કરાવી શકો છો અને એ રીતે તમે એ રકમ રિકૂપ કરી શકો છો એવું મારું માનવું છે।
सो आई थिंक आ जे भी सब्जेक्ट ऊपर लिमिटेड अपनी पास जे टाइम हतो एमा मारे जे इन्फॉर्मेशन जे नॉलेज शेयर करी शकाय एवुं हतुं ए मैं करवानी कोशिश करीश. आई एम श्योर तमारी पास घनी बधी क्वेरीज अने क्वेश्चन्स हशे जेने हूँ एड्रेस हवे करवानी ट्राय करीश. हूँ आ स्क्रीन शेर हटावी दऊं छुं जेथी करीने आपणे चेट बॉक्स में जईने ए करी शकीए. अने आई थिंक पारसभाई तमे इफ यू केन टेक ओवर अने જે પણ તમારા હિસાબે ક્વેશ્ચન્સ આવ્યા હોય વિચ યુ વોન્ટ ટુ પોઝ આઈ વિલ બી ગ્લેડ ટુ આન્સર ધેમ. થેન્ક યુ. થેન્ક યુ નીરુભાઈ. આપને આજે ઘણું બધું સમજ પડી અને આમાં ઘણીવાર એવું હોય છે કે ઓનર્સ તે કાયદાનું જ્ઞાન નહીં હોવાથી ઘણી વસ્તુમાં ખોટી રીતે ડરતા હોઈએ છીએ. અરે આવું તો આપણે કેવી રીતે કરી શકશું આના ઉપરથી તો આપણને, કારણ કે આપણે ડરને આપણા એજ્યુકેશનને કારણે આપણે ડરીએ છીએ અને લોની જાણકારી નહીં હોવાથી આપણે ટેન્શન રાખીએ છીએ કે ભાઈ આવું થઈ જશે તો આવું થઈ જશે તો. એટલે આનાથી આજે ઘણી બધી વસ્તુની તમારી અમને ક્લેરિફિકેશન મળ્યા. ઓફકોર્સ એઝ અ કેમિકલ ઇન્ડસ્ટ્રી ઇટ હેઝ બીન સિન્સ મેની યર્સ, કોઈ જાતનું ક્યારેય કોઈને ત્યાં પણ કોઈ પ્રોબ્લેમ થયા નથી આ ટાઈપના લેબર રિલેટેડ. હવે જો કોઈને ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ બધા પૂછો તો આઈડિયા આવશે. એક્ચ્યુઅલી ચેટ બોક્સમાં આઈ કેન એમ નોટ એબલ ટુ સી એની ક્વેશ્ચન્સ. આઈ થિંક ચેટ બોક્સમાં કોઈના ક્વેશ્ચન્સ નથી એટલે આપણે અનમ્યુટ કરી દઈએ. મેં બધાને હમણાં અનમ્યુટ કર્યા છે જેથી કરીને તમે જો કોઈએ ભી કંઈ પૂછવું હોય તો પૂછી શકો ડાયરેક્ટ. એક નીરવભાઈ એક ક્વેશ્ચન હતો કે તમે રિટ્રેન્ચમેન્ટ કોમ્પન્સેશન જે કીધું તે ગ્રેચ્યુટી થી અલગ કે એ ગ્રેચ્યુટી એ જ રિટ્રેન્ચમેન્ટ કોમ્પન્સેશન? ના, એ અલગ છે. એટલે ગ્રેચ્યુટી 5 years થી વધારે પિરિયડ માટે જે કન્ટિન્યુઅસ સર્વિસમાં હોય એને આપવાની થાય. નો ડાઉટ કેલ્ક્યુલેશન ઓલમોસ્ટ સિમિલર છે. એમાં બી 15 દિવસ ફોર એવરી કમ્પ્લીટેડ યર ઓફ સર્વિસ ઓર મોર દેન 6 months ઓફ સર્વિસ માટે 15 દિવસ આપવાના છે. સેમ વસ્તુ રિટ્રેન્ચમેન્ટ માટે છે. પણ રિટ્રેન્ચમેન્ટની રકમ 1 વર્ષથી વધારે જેટલા પિરિયડ માટે બી એમ્પ્લોય હોય એને આપણે લાયેબલ થઈ જઈએ છીએ. એટલે 1 વર્ષથી વધારે પિરિયડ ઓફ કન્ટિન્યુઅસ સર્વિસ will make him eligible for retrenchment compensation. Oh, right. Koi bija question? Nirav, I have one question. Is it possible that if you reduce the salary post this lockdown, say for example somebody was having a salary of 25,000 and now you reduce to 15,000, say for example. Now, will that, what are the legal actions on to it? Are you allowed to do it? Okay, very good question. અને કદાચ આ બહુ લોજિકલ અને ઘણા બધાના મનમાં હોઈ શકે અને એફિશિયન્સી ને એના પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા બધા સેલરી રીસ્ટ્રક્ચરિંગનું વિચારતા હોઈ શકે. તો એની અંદરનો એક સિમ્પલ પહેલા તો આન્સર એ છે કે એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચે એપોઇન્ટમેન્ટ લેટર તમે જે ઇસ્યુ કર્યો હોય અથવા વખતો વખત એમાં જે ચેન્જીસ કર્યા હોય ધેટ ઇઝ ઇન ધ ફોર્મ અથવા ઇટ ઇઝ એને એક ટાઈપનો કોન્ટ્રાક્ટ કહેવાય. અને એ કોન્ટ્રાક્ટમાં જે પણ લખ્યું હોય એનાથી આપણે કંઈક અલગ કરવું હોય તો એક નવો કોન્ટ્રાક્ટ બનાવવો પડે. એનો મિનિંગ છે કે એક લેટર તમે બીજો બનાવી શકો જેને કહેવાય ચેન્જીસ ઇન ધ ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ. અને એ લેટર જો એમ્પ્લોય સાઇન કરે છે, સંમતિથી સાઇન કરે છે, તો એ કેસમાં તમે ઘટાડો તો એનો પ્રોબ્લેમ ના હોઈ શકે. હેવિંગ સેડ ધેટ, જો એ વ્યક્તિ ઈએફઈએસઆઈમાં અથવા કોઈ બી રેગ્યુલેશનમાં ફોલ થતો હોય તો એ જે તે ડિપાર્ટમેન્ટ પાસે પાવર્સ છે કે એ પણ ક્વેશ્ચન કરી શકે કે તમે કેમ રકમ ઘટાડી છે. પણ જો કોઈ વ્યક્તિ 15,000 થી ઉપરની સેલરી હોય એટલે પીએફમાં ના હોય અને 21,000 થી ઉપર હોય એટલે ઈએસઆઈમાં ના હોય, ઇનફેક્ટ 24,000 થી ઉપર હોય તો એક પણ કાયદામાં ના હોય, એને પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ બી નથી લાગુ પડતો, પીએફ બી નથી લાગુ પડતો, ઈએસઆઈ બી નથી લાગુ પડતો, એવા કેસમાં તો કમ્પ્લીટલી એમ્પ્લોયર અને એમ્પ્લોય વચ્ચેનું જે અગ્રીમેન્ટ હશે એના ઉપરથી તમે કરી શકશો. એટલે નવો જો ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટનો લેટર બનાવીને તમે સાઇન કરાવી શકો છો કોઈ બી ખાસ કરીને હાયર રકમવાળી વ્યક્તિઓની, અને એ વ્યક્તિ જો એ માટે રેડી હોય અને એ સાઇન કરે છે તો ચોક્કસ તમે ઘટાડી શકો. ઓકે, હવે બીજું એક ક્વેશ્ચન એ હતો કે આજે 21 દિવસના જે પૈસા છે આપણે બોનસ કે એક્સ્ટ્રા તરીકે ચૂકવી દઈએ અને પછી યુ ડોન્ટ ગીવ
and you show this as that. Will that work? So, जो रकम चुकवता जो ही है तो अगेन मारो अत्यारे ये वो व्यू छे के रकम बोनस के एस ग्रेशिया के सैलरी कसा पेटे नहीं बतावी जो है एडहॉक एडवांस ना स्वरूप में रकम आपी ने रखो खाली आगल जाइने सुप्रीम कोर्ट नो शू डिसीशन आवे छे गवर्नमेंट नो शू क्लेरिफिकेशन आवे छे त्यारे ए रकम बोनस पेटे बतावी एक्स ग्रेशिया पेटे बतावी के सैलरी पेटे बतावी ये बद्दू तमे भविष्य मा करी शको कारण के एक बार सुप्रीम कोर्ट जो कई जजमेंट आपसे तो एमने भी बताए ये कम्प्लाई करवू पड़से मानी लो के आपने बोनस पेटे बतावी दीधी ने काले सुप्रीम कोर्ट एम कहे छे के तमारे तो सैलरी ना स्वरूप मा रकम चुकवी फरजियात हती तो कोई पण व्यक्ति पाछो अपनी पासे सैलरी भी मांगी सके एवी पोजीशन थई जाय एना करता એના કરતા એ રકમ જો એડવાન્સ ના સ્વરૂપમાં ચૂકવવામાં આવી હશે તો આગળ જઈને તમારે જે પણ રીતનું સુપ્રીમ કોર્ટનું અથવા ગવર્નમેન્ટનું ક્લેરિફિકેશન આવે એ પ્રમાણે આપણે સોલ્વ કરી શકીએ કાલે ઉઠીને જો સુપ્રીમ કોર્ટ એમ કે તમારે કોઈ રકમ ચૂકવવાની જ નથી તો એવું પણ તમે કરી શકો કે એડવાન્સને એડવાન્સ તરીકે જ આગળ ખેંચો ને ભવિષ્યમાં દિવાળી વખતે કે માર્ચમાં જ્યારે તમે બોનસ ચૂકવતા હતા એ રકમની સામે એને સેટ ઓફ કરી દો એટલે જે તે સમયે પાછી તમારે રકમ ચૂકવવાની જરૂર ના પડે અથવા તમે એવું ભી કરી શકો કે દર મહિનાની જે સેલરી છે એમાંથી 1000 રૂપિયા બાદ કરીને એ એડવાન્સ તમે રીકૂપ કરી શકો અથવા એક્સ્ટ્રા દિવસ ભરાવી શકો કહેવાનો મીનિંગ છે કે હમણાં કમિટ નહીં થવું જોઈએ હમણાં ઓપન રહેવું જોઈએ ફ્લેક્સિબિલિટી રાખવી જોઈએ ખાલી એડહોક એડવાન્સ ના સ્વરૂપમાં રકમ આપી દેવી જોઈએ બીજો કોઈ ક્વેશ્ચન Any questions? અવાજ નથી આવતો ક્લિયરલી ઓકે આઈ થિંક જો આ ક્વેશ્ચન ના હોય બીજા કોઈનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે લઈ શકીએ હા કોઈ જોઈન્ટ ક્લિક કરતા હોય તમે હા આની ઓફિસ માં જ હોય પોતાનું ઝૂમ માં કોમ્પ્યુટર ની અમે ના નિરૂપ આઈ થિંક બીજો કોઈ ક્વેશ્ચન્સ નથી લાગતા અત્યારે ફ્રેન્ડ At this opportunity, I would take this opportunity to thank Nirav bhai for sparing his time. And આપણને આટલું બધું આપણે બધા કેમિસ્ટ્રી ના બહુ નિક્ષણત છે પણ આ જે સબ્જેક્ટ આવા બધા જે હોય તે ઘણા વીક રહી જતા હોય છે આપણા અને એને કારણે આપણે જ્યાં સુધી અજ્ઞાનતા હોય ત્યાં સુધી ડર રહીએ છીએ તો આપણને આજે ઘણું હેલ્પફુલ થયું છે ફ્રેન્ડ નેક્સ્ટ વીકમાં આપણે ફરી નીરવભાઈને આપણને ગાઈડન્સ અને એડવાઇસ લેવા માટે આપણે એમને ઇન્વાઇટ કરી રહ્યા છીએ તે સબ્જેક્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે એમાં એ મેનેજમેન્ટને લગતા ઘણા બધા કન્સેપ્ટ મેં એમનું એ જે એમને ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે કરેલો એ સબ્જેક્ટ ઉપરનો વેબિનાર જોયેલો અને એમ લાગે કે આપણે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ એક મિની એમબીએ એમાં થઈ જાય છે એક કલાકમાં એટલે સૌને ખાસ વિનંતી કે એ આપણે જે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે નેક્સ્ટ વીકમાં એનો બેનિફિટ લે With this, I thank everyone to be part of this webinar too. And thank you very much, Nirav bhai, once again. Thank you so much. I hope કે એક કલાકના એક્ઝેક્ટ આપણે કલાકમાં એ સેશન એન્ડ કરી શકીએ છીએ તો થેન્ક યુ એવરી વન ફોર ધ કાઇન્ડ સપોર્ટ અને પેશન્ટ લિસનિંગ અને આને રિલેટ આ સેશન આપણે રેકોર્ડ બી કર્યું છે પારસભાઈ એની કોપી તમે ચાહો તો બધામાં સર્ક્યુલેટ કરી શકો એટલે પાછળથી બી એમણે રિવ્યૂ કરવી હોય અને કોઈ બી ક્વેશ્ચન હોય તો અલગથી પાછળથી બી એ લોકો પછી રીચ આઉટ કરીને પૂછી શકે છે Sure, thank you, Nirav. Okay then, thank you everyone. Okay. Thank you, bye. Bye. Thank you, sir.